કાલાવડ તાલુકાના નવા ગામની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વડીલોને ભારતમાં પ્રજાસત્તાક, લોકશાહી અને લોકો માટે તંત્ર સ્થપાયું છે. લોકશાહીમાં સરકારને લોકોએ જ ચૂંટવાની છે, પરંતુ મતદારો મતદાનની આ અમૂલ્ય તકનો ઉપયોગ ન કરે અને મતદાનથી છેવટ રહે અને છેવટે પરિણામ સ્વયં નાગરિકોએ જ ભોગવવાનું આવે છે. તેથી જ તો મતાધિકાર પ્રત્યે પ્રત્યેકતા અને મતદાતા જાગૃત બને તે માટે તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વાલીશ્રીને પોસ્ટકાર્ડ લખીને મતદાન કરવા માટેની અપીલ કરી છે, જે અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ પોતાના પોસ્ટકાર્ડમાં લખે કે ભારત લોકશાહી દેશ છે, લોકશાહી એટલે લોકો માટે અને લોકો દ્વારા લોકો વડે ચાલતી સરકાર. તારીખ 23 એપ્રિલના રોજ ચૂંટણી આવી રહી છે. ચૂંટણીએ લોકશાહી સૌથી મોટું પર્વ કહેવાય છે. લોકશાહી દેશમાં પુખ વયે કરવામાં આવે છે અને આ અધિકાર મળેલ છે, તો મતદારોને લોકશાહીના વ્યવસ્થા તંત્રમાં અનેરી ભૂમિકાને ઉજાગર કહેવાનો મહિમા અને ઉત્સવ છે. લોકશાહી રાષ્ટ્રમાં નાગરિક માટે મતાધિકાર હકના ભોગવટા સાથે સાથે સૌરાષ્ટ્રના ઉત્કર્ષમાં યોગદાનની ઉમદા તક પૂરી પાડે છે. હું વકાતર રમેશ, શ્રી સદગુરુ વંદના શૈક્ષણિક સંકુલ નવાગામ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળામાં મતદાન જાગૃતિ અભિયાન હેઠળ દરેક વિદ્યાર્થી દ્વારા પોતાના વાલીને મત આપવા માટે જાગૃત કરવા માટે અમારી શાળાના દરેક વિદ્યાર્થી દ્વારા પોતાના વાલીને પોસ્ટકાર્ડ લખી અને એક મતદાન જાગૃતિ અભિયાન માટે અપીલ કરવામાં આવી હતી. તેમજ ભારતના નાગરિક હોવા ખાતર મત આપવો એ આપણો એક અધિકાર છે અને આ અધિકારને આપણે ખૂબ જ સારી રીતે અપનાવવો જોઈએ. અને બીજું કે કોઈ પણ પ્રકારની લાલચ, લોભ કે કોઈ જાતના મોહ માયાજાળમાં ફસાયા વગર સ્વતંત્રપણે આપણે આપણો અધિકાર છે એ પ્રાપ્ત થયેલો છે એ આપણે બજાવવો જોઈએ અને દરેક નાગરિકે યોગ્ય રીતે મતદાન કરવું જોઈએ, દરેકે સમય કાઢી અને મત ચોક્કસથી આપવો જોઈએ. હું વિભૂતિ ચાંગાણી. આપણે બધા ભારતના નાગરિકો છીએ, તો મતદાન આપવું એ આપણો વિશેષ અધિકાર છે અને આ અધિકારને આપણે ખૂબ જ સારી રીતે નિભાવવો જોઈએ. આ માટે આજે અમારી શાળાના વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને પોસ્ટકાર્ડ લખી અને મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી અને આ મતદાન અભિયાનની અંદર જોડાઈને તેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.